वेलकम बैक आफ्टर ब्रेक। अपकमिंग गुजराती फिल्म शुभ यात्रा साथे दर्शकोना दिल जीतवा माटे फरी एक वार तैयार छे अभिनेता मल्हार ठाकर। फिल्मना प्रमोशननी धमाकेदार शुरुआत करता मल्हार ठाकरे खाड़ियाना पोळ विस्तारमां आवेला चमत्कारिक वीसा हनुमान मंदिरे दर्शन कर्या अने वीसा मळी जाय ते माटे प्रार्थना पण करी। त्यारे फिल्ममां अमेरिकाना वीसा मेळवा माटे मेहनत करता जोवा मळशे मल्हार, जे निभावी रह्या छे मोहन पटेलनो किरदार। फिल्म अने किरदार विशे मल्हार साथे संदेश न्यूजे करी खास वातचीत, आवो जोईए। એટલે ચાર ઘડિયાળ જે ટાઈમ એક આચો નહીં બતાડતો હાર્દિક ભાઈ, ઇંગ્લિશ તો હજી શીખી લઈશું। ગુજરાતી મૂવી શુભ યાત્રાની પ્રમોશન શરૂ થઈ ચૂક્યું છે। અમદાવાદના ખાડે ખાતે આવેલું ચમત્કારી અને વિજય હનુમાનનું મંદિર છે, ત્યાંથી પ્રમોશન શરૂ કર્યું છે। આપણી સાથે ફિલ્મના હીરો મલ્હાર ઠાકરે, એમની સાથે વાત કરીશું। મલ્હારભાઈ, આજથી ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું છે અને ખાસ કરીને ચમત્કારી હનુમાનના મંદિરની શરૂઆત કરી છે। શું ખાસ કરીને આ મંદિરમાં આવવાનો હેતુ? એટલે આ મંદિરમાં આવવાનો હેતુ એ છે કે પ્રમોશન તો ખરું જો અલગ વાત છે, પણ ખાસ દર્શન માટે આવ્યા છીએ। કારણ કે આ ફિલ્મમાં વાર્તા અમેરિકા જવાની છે, વિઝાની વાત છે, અને અહીંયા જે ચમત્કારી હનુમાન છે એમાં લગભગ લોકો વિઝાની પ્રોસેસ ના પતી હોય કે અટવાતું હોય તો એના માટે માનતા માંગવા આવે છે। અને ફિલ્મનો મુખ્ય કલાકાર એટલે કે મોહન એટલે કે હું, એ આ વાર્તા સાથે બહુ જોડાયેલો છે। એટલે એમને થયું કે પહેલાં આ જગ્યાએ દર્શન કરીએ, અમે આશીર્વાદ લઈએ અને વિઝા મળી જાય તો આગળ આ ફિલ્મ રોકેટ સુપર ડુપર જાય એના માટેના આશીર્વાદ માટે આપણે પણ વિઝા માટેની પ્રાર્થના કરી છે હનુમાનદાદા જોડે। ચોક્કસ ચોક્કસ કરવાની, અમે તો એવું ઈચ્છીએ કે વિઝા મળ્યા જ કરે, હિટના વિઝા મળ્યા જ કરે અને આગળ વધતા જઈએ। પણ ગુજરાતીઓ ખૂબ આનંદથી ઈચ્છા છે, 28 એપ્રિલે આ ફિલ્મ આવવાની છે, લોકો ખૂબ મજા કરવી, બેસ્ટ વિશેસ। મૂવીની વિશેષતા શું, ખાસ કરીને પ્રમોશનની શરૂઆત એનાથી કરી છે, હવે ક્યાં ક્યાં જવાનું પ્રમોશન માટે અને કેવી રીતે પ્રમોશન કરશો? એટલે આમ તો એવું છે કે લગભગ સમજાય 95% ગુજરાતમાં જવાનો વિચાર છે, ઘણી ઘણી જગ્યાએ પહોંચવાનો વિચાર છે, લોકો સુધી વાર્તા પહોંચાડવી છે આ કે કેવી રીતે આ ફિલ્મ બની, અને સાથે આ ફિલ્મમાં જે વાર્તા વણી છે કે જેમાં અમેરિકા જનારા લોકોની ચાહના કેવી હોય છે, ગમે તેમ કરીને એમને પહોંચી જવું છે, અને વિલેજથી સિટીમાં આવીને પછી એ કઈ પ્રોસેસમાંથી પસાર થાય છે એ બધી વાર્તા ખાસ વણમાં આવી છે, અને ખોટા રસ્તે જનારા અને સાચા રસ્તે જનારા બંનેમાંથી કઈ રીતે આઉટ ઓફ ઇન્ડિયા માણસો પહોંચી શકે છે આ વાર્તા મૂળ છે। આ મૂવી શું કહેવા માંગે છે લોકોને? એટલે ફિલ્મ જોશે ત્યારે એમને વધારે અનુભવની ખબર પડશે કે કેવા કેવા અનુભવ લોકોને મળ્યા છે। આપણને ઘણા દુઃખદ સમાચારો પણ મળ્યા છે કે લોકો અડધેથી પાછા આવ્યા હોય કે ક્યાંક બીજા રસ્તે નીકળી ગયા હોય કે આતે, પણ હું એવું કહીશ કે જવું તો પ્રોપર જવું, સારી રીતે જવું, ઓફિશિયલ જવું, ખોટા રસ્તે જવું નહીં, નુકસાન આગળ જઈને થતું હોય છે। એટલે આ ફિલ્મની અંદર આર્ટિસ્ટ કેટલા છે અને કેટલા લોકો છે જોડાયેલા છે? આ ફિલ્મના ડિરેક્ટર મનીષ સૈની છે, સાથે કલાકારોમાં હું છું, હેમંત ત્રિવેદી છે, ગુરનાની કરીને એક છોકરી છે, મોનલ ગજ્જર લીડ એક્ટ્રેસ છે, અને બીજા મગન લુહાર એક્ટર છે, બધા ઘણા બધા એક્ટર્સમાં જોડાયેલા છે અને ખૂબ મજા કરી છે, અને વિશેષ કેમિયોમાં હિતુ કનોડિયા પણ છે, એટલે લોકોને મજા બહુ આવશે। શુભ યાત્રાનું પ્રમોશન શરૂ થઈ ચૂક્યું છે અમદાવાદના ચમત્કારી હનુમાન મંદિર, જેને વિજય હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાંથી પ્રમોશન શરૂ થયું છે। સમગ્ર ગુજરાતની અંદર પ્રમોશન કરવામાં આવશે અને ખાસ કરીને ધાર્મિક જગ્યાઓ, ધાર્મિક મંદિરો છે તેને વધારે પસંદ કરી રહ્યા છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે દેવાંગ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ અમદાવાદ।